ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે ચેપ્ટર 4 ભાગ અને પૂર્ણમાં મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવતા શીખવાના છીએ. આ તમને આગળ દાખલા ગણવામાં મદદરૂપ થશે. આમાં સૌ પ્રથમ આપણને આપ્યું છે 3 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ. હવે આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરીશું, જે છેદ આપ્યો છે એને આના જોડે ગુણાકાર અને પછી અંશ જોડે સરવાળો, એટલે કે છેદમાં 2 ના 2 જ રહેશે. હવે આને આપણે આના જોડે ગુણીશું એટલે 2 × 3 વત્તા અંશ m નો m 1 લખી દઈશું. છેદ m નો m આનું સાદું રૂપ આપીશું. 3 × 2 = 6 વત્તા 1 એટલે કેટલા થશે, 7/2 એટલે કે 7/3. બીજું 2 પૂર્ણાંક 1/3. સૌ પ્રથમ આને શું કરીશું, આપણે છેદને 2 વડે ગુણીશું. તો અહીંયા આપણે લખીશું 2m ના m છેદને 2 વડે ગુણીએ એટલે 2 × 2 વત્તા અંશનો સરવાળો એટલે કે 1. હવે નીચે 2 હતા m ના m, આનું આપણું સાદું રૂપ આપીએ, 2 × 2 = 4 વત્તા 1 એટલે કેટલા થશે, 4 ને 1 = 5/2 એટલે 5/3. ત્રીજું 1 પૂર્ણાંક 1/4. તો 4 × m ના m 4 ને 1 વડે શું કરીશું, ગુણીશું એટલે 4 × 1 વત્તા 1 આનું સાદું રૂપ આપીએ, 4 × m ના m 4 × 1 કરીએ તો કેટલા થશે, 4 × 1 = 4 વત્તા 1 બંનેનો સરવાળો, 4 વત્તા 1 કેટલા થશે, 5 અને 4 × m ના m 5/4. આગળ ચોથું 4 પૂર્ણાંક 3/4. આનું સાદું રૂપ આપીશું આપણે, સૌ પ્રથમ છેદમાં કેટલા છે, 4 ના 4. હવે 4 × 4 4 × 4 = 3 હવે આનું સાદું રૂપ આપીએ, છેદમાં જે કેટલા હતા, 4 × 4 = 16 વત્તા 3 16 વત્તા 3 કરીએ તો કેટલા આવશે, 19. 19/4 એટલે 19/4. પાંચમું 2 પૂર્ણાંક 1/4. તો સૌ પ્રથમ છેદમાં 4 છે તો 4 ના 4. હવે 4 × 2 એટલે 4 × 2 = 1 હવે આનું સાદું રૂપ આપીશું, છેદમાં 4 ના 4 4 × 2 = 8 વત્તા 1 8 + 1 કરીએ તો કેટલા થાય, 9/4 એટલે 9/4. આ જ રીતે હું તમને બીજા કેટલાક મિશ્ર અપૂર્ણાંક લેસનમાં આપું છું જેને તમારે સાદા અપૂર્ણાંકમાં ફેરવવાના છે.